કોવિડ 2019ને લગતા આજના જે કેસીસ છે, કુલ 45 કેસીસ છે, 45 કેસીસ છે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થયા પછી અત્યાર સુધી 45 કેસીસ પૈકી અમદાવાદમાં 31 કેસ છે, સુરતમાં 9 કેસ છે, ભાવનગરમાં 1, મહેસાણામાં 2, દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 1, એમ કરીને કુલ 45 કેસીસ છે. હવે આમાં આજે 1 દર્દી સાજા થઈને પાછા ઘરે પણ ગયા છે. અને જે અમદાવાદના છે, મોટાભાગના દર્દીઓ એ જ લોકેશન્સના છે. સુરતના પણ એ જ વિસ્તાર, જે હોટસ્પોટ્સમાં આપણે ટેસ્ટિંગ કરતા હતા. ભાવનગરમાં પણ જે પોઝિટિવ કેસ આવ્યા છે એ ખરેખર 23મીથી ક્વોરન્ટીનમાં હતા, વડોદરામાં નાગરવાડા ગયા હતા અને જમાતમાં જ હતા ત્યાં. પછી આજે 14 દિવસનું જે એ પીરિયડની અંદર જે ટેસ્ટિંગ કરવાની એક પ્રોટોકોલ હોય છે એ મુજબ ટેસ્ટ કરતા એમનું પોઝિટિવ આવ્યું છે. મહેસાણાના જે 2, એટલે એક વડનગર અને એક સતલાસનાના જે પોઝિટિવ નીકળ્યા છે, એ બંને બોમ્બે ટ્રાવેલ કરવું પડ્યું હતું કોઈ ડેથના સંબંધમાં, એટલે એ લોકો પોઝિટિવ ટેસ્ટ થયા છે. બંને વ્યક્તિ સાથે ગયા હતા. એ સિવાય દાહોદમાં જે પોઝિટિવ કેસ થયું છે એ આપણા હેલ્થ વર્કર છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, કે જે હમણાં જ થોડાક દિવસ પહેલાં એક દીકરી હતી કે જે ઇન્દોરથી આવી હતી અને એનું પોઝિટિવ થયું હતું. એમના સારવારમાં અને એમના ટેસ્ટિંગ વગેરે દરમિયાન આપણા હેલ્થ કેર વર્કર હતા, એમનું પોઝિટિવ આવ્યું છે. પછી અત્યાર સુધી જે કુલ આપણા પોઝિટિવ દર્દીઓ છે આમાં 670 થાય છે, 617. હવે આ 670માંથી 527 જેટલા બિલકુલ સ્ટેબલ છે, પણ 9 જણ વેન્ટિલેટર પર છે અને 9માંથી 7 લોકો SVP હોસ્પિટલ અમદાવાદમાં છે, 1 ભાવનગરમાં છે અને 1 કચ્છ હોસ્પિટલમાં છે, કચ્છમાં છે. અને અત્યાર સુધી જે છેલ્લા 24 કલાકમાં જે પરીક્ષણ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ કરી દીધા છે 1723 ટેસ્ટ. એ પૈકી 79 કુલ પોઝિટિવ આવ્યા હતા અને 1644, એટલે 79 ટેસ્ટ પોઝિટિવ છે અને 1644 જે છે નેગેટિવ આવ્યા છે. એ જ રીતે અત્યાર સુધી કમ્પ્લીટ આપણે જોઈએ તો 14,980 ટેસ્ટ આપણે ક્યુમ્યુલેટિવ ટોટલ કર્યા છે. એમાંથી 670 જેટલા ટોટલ પોઝિટિવ છે અને 14,363 જેટલા ટોટલ નેગેટિવ છે. અને આ પ્રમાણે જિલ્લા વાઇઝ જે બ્રેકઅપ છે એ પણ પ્રેસ રિલીઝમાં આપવામાં આવશે. પરિસ્થિતિ અત્યાર સુધી એવી છે. એની સાથે એ પણ કહેવાનું કે અલગ અલગ 14 જિલ્લાઓ કે જ્યાં આપણે રેન્ડમ ટેસ્ટિંગ, અલબત્ત ICMRના પ્રોટોકોલ મુજબ જ જે નિર્ણય આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે આપણી રોજ સાંજની બેઠક થાય છે, જેમાં આપણા માનનીય ડેપ્યુટી CM સાહેબ પણ ઉપસ્થિત હોય છે, એમની હાજરીમાં જે નિર્ણય લીધા એમાં પણ જાણ કરવાનું કે બીજા કોઈ જિલ્લા સિવાય બનાસકાંઠા પોઝિટિવ નથી આવ્યા. અને આજે મહેસાણાના પણ 2 કેસીસ આવ્યા છે, બોમ્બેના ટ્રાવેલ સાથે છે, એટલે એકંદરે કહી શકે કે અત્યારે પરિસ્થિતિ બિલકુલ કાબૂમાં છે. પણ આપણે બધાએ જે લોકડાઉનના નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરવાનું જ છે, આપણે બિલકુલ ઢીલું ન મુકાય. એ જ રીતે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વારંવાર આપણને આયુષ મંત્રાલયના અનેક ગાઈડલાઇન્સને ફોલો કરવા માટેનું એક આહ્વાન કર્યું છે, આપણે બધા કરીએ. જેમ કે ગરમ પાણી દિવસ દરમિયાન પીતા રહેવાનું, ગરમ દૂધમાં હળદર નાખીને ગોલ્ડન મિલ્ક દિવસમાં 2 વખત લઈએ, અને એ જ રીતે આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે પણ જે યોગ, પ્રાણાયામ, અનુલોમ વિલોમ પણ કરીએ તો એનાથી આપણી એકંદરે ઇમ્યુનિટી અને રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. નમસ્કાર.